नमस्कार दर्शक मित्र, हूँ कृपेश नायक। आईसीटी को फॉर यू चैनल में आप सर्वनु हार्दिक स्वागत करूँ छू। आईसीटी को फॉर यू चैनल आपने गया वीडियो में धोरण 11 ना 4 ने 5 प्रकरण ना सैम्पल पेपर नी माहिती आपी चुक्यू छे। एक सरस कोट साथे प्रकरण 4 ना वीडियो नी माहिती माटे आपणे आगळ जई गया छे। जो आसानी से मिल जाता है वो हमेशा तक नहीं रहता, जो आसानी से मिल जाता है वो हमेशा तक नहीं रहता, जो हमेशा तक रहता है वो आसानी से नहीं मिलता। यानी अगर हमें हमेशा तक कुछ रहा लेना है, हमारे पास हमारे स्कोर को अचीव करना है, हमारे परसेंटेज को हमारे साथ में रखना है, तो हमें आसानी से न मिलने वाला काम काफी होशियारी से, मेहनत से, जी लगा के करना है। यानी आपणे आपणुं काम खूब ज मेहनत थी करवू पड़शे। जे आसानी थी मळे ते आपणी साथे हमेशा नहीं रहे, अने जे हमेशा आपणी साथे रहे ते आसानी थी नथी मळतुं। याद राखजो आ वस्तु। एटले आपणे मेळवा माटे खूब ज अथाक प्रयत्न करवो पड़शे दरेक बाबतनो। तो फरी एक वखत आईसीटी को फॉर चेनल आप सर्वनुं हार्दिक स्वागत करे छे। आजे आपणे जे नवा व्यूअर्स छे तेमने आ चेनल सब्सक्राइब करवा माटे www.icityco4u गूगलमां टाइप करी सब्सक्राइब पर क्लिक करी अने बेल बटन पर क्लिक करीने नोटिफिकेशन मेळवा માટે આહવાન કરીએ છે। ગૂગલ પ્લે સ્ટોર ઉપર આઈસીટી ઇકો ફોર યુ નામની જે એપ છે તે પણ નિઃશુલ્ક તમે મેળવી શકશો, જેની પરથી ઘણી બધી આની લિંક તમને પ્રદર્શિત થશે। આ ઉપરાંત કંઈ પણ તમને શંકા હોય તમારો નંબર 9662532418 આપના સ્ક્રીનની સામે આપ નિહાળી રહ્યા છો। તો આજે આપણે વાત કરવાની છે પ્રકરણ 4 ના સેમ્પલ પેપરની, જે બોર્ડે જાહેર કરી છે તેમની બીજી યુનિટ ટેસ્ટ, અર્થશાસ્ત્ર માટેની બીજી યુનિટ ટેસ્ટ, ખાસ કરીને સેમ્પલ પેપરની આપણે વાત કરીએ। અગાઉના વિડીયોમાં આપણે પ્રકરણ 4 અને 5 ના સંયુક્ત પેપરની વાત કરી, આજે માત્ર એક સંપૂર્ણ ચોથા પ્રકરણની જ આપણે વાત કરીશું કે જેના સેમ્પલ પેપર માટેની આપણે માહિતી મૂકીએ છે। આપણું સ્ટ્રક્ચર કેવું છે તે આપણને ખબર હોવી જોઈએ। પેપર 5 વિભાગમાં વહેંચાયું છે, 25 માર્ક માટે વિભાગ 5 પાડવામાં આવ્યા છે, જેના એ અને બી વિભાગ એક એક માર્કના છે, સી અને ડી વિભાગ 2 અને 3 માર્કના છે, જ્યારે વિભાગ ઈ 5 માર્કનો છે। એ વિભાગની અંદર આપણે 1 માર્કનો એમસીક્યુ, એવા 5 એમસીક્યુ 25 માર્ક માટે, બી વિભાગ માટે આન્સર ઇન વન સેન્ટન્સ, એક વાક્યમાં જવાબ આપો 1 માર્કના રહેશે। સેક્શન સી ની અંદર આન્સર ઇન બ્રીફ, ટૂંકમાં જવાબ આપો 2 માર્કનો એક રહેશે, કુલ 4 માર્ક થશે। સેક્શન ડી ની અંદર આન્સર થ્રી પોઈન્ટ, મુદ્દાસર જવાબ લખો 3 માર્કનો એક રહેશે, એવા કુલ 2 પ્રશ્ન લખવાના રહેશે। અને વિભાગ ઈ ની અંદર એક પ્રશ્ન લખવાનો રહેશે 5 માર્કનો। આપણે જણાવી દઈએ કે એ બી અને સી ની અંદર કોઈ પણ પ્રકારના ઓબ્જેક્ટિવ્સ મળશે ને, ઓપ્શન્સ મળશે નહીં, તમને ફરજિયાત લખવાવાળા પ્રશ્ન છે, એટલે 5 ને 5 10 ને 12 પ્રશ્ન તમારે ફરજિયાત લખવાના રહેશે। વિભાગ ડી અને વિભાગ ઈ થી જે બોર્ડે આ વર્ષે માત્ર કોવિડ-19 ને કારણે, કોરોનાને કારણે આ વર્ષે જે ફેરફારો કર્યા છે, જેમાં વિભાગ ડી ની અંદર આપણે ગમે તે 2 લખવાના રહેશે અને વિભાગ ઈ ની અંદર ગમે તે 1 લખવાનો રહેશે। આંતરિક જે વિકલ્પો હતા તેને દૂર કરીને જનરલ વિકલ્પોની વાત કરેલી હતી, તેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ગમે તે 3 માંથી 2 લખવાના રહેશે વિભાગ ડી ની અંદર, અને વિભાગ ઈ ની અંદર ગમે તે 2 માંથી 1 લખવાના રહેશે। આ 25 માર્કનું માળખાની આપણે વાત કરી રહ્યા છીએ। હવે આપણે આગળ વધીએ પેપર માટેનું સેમ્પલ પેપર પ્રકરણ 4 નું આપણે કેવી રીતના મેળવીશું। તો સૌથી પહેલા આપણે યાદ રાખીશું કે સેમ્પલ પેપર મેળવવા માટે ખૂબ જ અગત્યની બાબત છે કે તમારી પાસે સૌથી પહેલા આ વિડીયોના અંતમાં એક તમને કમેન્ટ બોક્સ જોવા મળશે। એ કમેન્ટ બોક્સ આ પ્રકારનું હોય છે, એ કમેન્ટ બોક્સની અંદર એક બ્લુ કલરની એક લિંક મૂકવામાં આવેલી છે। એ બ્લુ કલરની લિંક પર તમે ક્લિક કરશો તો આ બ્લુ કલરની લિંકની ઉપર તમને સરળતાથી એ પેપરની, તમને જે ઉદાહરણમાં દેખાય છે, જે સેમ્પલમાં દેખાય છે તમને, તે રીતની એક પીડીએફનું પેપર આખું તમારી સ્ક્રીન પર ખુલી જશે। એ પેપર ખુલ્યા બાદ પ્રકરણ 4ના પ્રશ્નો 1 થી 5 વિભાગની અંદર તમને દેખાશે। એ પ્રકરણોના જવાબો કઈ રીતે મેળવવા, કન્ટેન્ટ શું છે સમજવા માટે ઉપર તમને ક્લિક હિયર, અહીંયા લખેલું છે ક્લિક હિયર, ત્યાં તમે ક્લિક કરશો તો આખો વિડીયો એ પ્રકરણો તમને જોવા મળશે। હું આશા રાખીશ કે આ માહિતી તમને ખૂબ જ સરળતાથી સમજ પડી ગઈ હશે। કોમેન્ટ બોક્સમાં તમે નિહાળો, કોમેન્ટ બોક્સની અંદર લિંક જોતા રહો। આપ સર્વનો ખૂબ ખૂબ આભાર આ વિડીયો અંત સુધી નિહાળવા બદલ। પ્રકરણ 5 માટેના સેમ્પલ પેપર જોવા માટે જોતા રહો આઈસીટી કવર ચેનલ। Thank you, thanks a lot. Have a nice day.